गुड मॉर्निंग विद्यार्थी मित्रों, बालगोकुलम शैक्षणिक संकुल में आप सबनु स्वागत छे। विद्यार्थी मित्रों, आज आप गणित विषय शीखवानो छे, शीखवो छे ने? तो चलो अपनी गणित गम्मत नी जे बुक छे जोईए। आपणे अत्यार सुधी गणित गम्मत नी बुक में पेज नंबर 121 सुधी शीख्या था। अहींया एक गेम आपेली हती ने एना उपरथी मैं तमने लोकोने दाखला पण आपेला हता गणितनी बुक में लखवाना। અને અહીંયા ચકાચક ટોળી વિશે મેં તમને સમજાવ્યું હતું અને એમ કીધું હતું કે એના વિશે તમને આગળ એ લોકો શું કરે છે એ તમને પછીના પીરિયડમાં સમજાવીશ। તો આજે આવી ગયો શુક્રવાર, ચાલો હવે એ પણ સમજીએ આપણે કે એ લોકો શું કરે છે। તો આમાં જે ચકાચક ટોળી છે એમાં શ્રેયા નામની છોકરી છે, એ બધા પૈસા ભેગા કરે છે અને ડાયરીમાં લખે છે, અને મહિનાના અંતે શ્રેયા પાસે કેટલા પૈસા વધે છે તે શોધવામાં શ્રેયાને મદદ કરો। એટલે આપણે પણ ઘરે કંઈ પણ વસ્તુ ઘરમાં લીધી હોય તો આપણે હિસાબ લખીએ છીએ ને એનો, કે આપણે આ વસ્તુ આટલા રૂપિયાની લીધી, આ વસ્તુ આટલા રૂપિયાની લીધી। પછી તમને યાદ આવે કે મારી પાસે કુલ આટલા રૂપિયા હતા, એમાંથી મેં આટલા રૂપિયાની વસ્તુ બધી ખરીદી, તો હવે મારી પાસે કેટલા વધે। તો આવી રીતે આપણે લખતા હોઈએ ને, તો આ શ્રેયા છે એ પણ આવી રીતે ડાયરીમાં બધું લખે છે। તો જો એણે ઓક્ટોબર મહિનામાં એણે શું કર્યું, ક્યાંથી પૈસા ભેગા કર્યા, કેટલા ભેગા કર્યા અને ક્યાં પૈસા વાપર્યા અને કેટલા પૈસા વાપર્યા, એ બધું આમાં લખે છે ડાયરીમાં। તો ઓક્ટોબર મહિનામાં એણે જે કર્યું એ બધું તારીખ વાઇઝ લખેલું છે જો। તો પહેલાં એણે 3 ઓક્ટોબર એટલે કે ઓક્ટોબર મહિનાની 3 તારીખે 60 રૂપિયા ભેગા કર્યા, બરાબર? એણે 60 રૂપિયા ભેગા કર્યા એટલે એમની પાસે અત્યારે 60 રૂપિયા છે। પછી ઓક્ટોબર મહિનાની 7 તારીખે એણે 18 રૂપિયાનો સાવરણો લીધો, બગીચાને એને બધાને સાફ સફાઈ કરવા સાવરણો જોઈએ ને, તો એણે 18 રૂપિયાનો સાવરણો લીધો। 60 રૂપિયા એની પાસે, એમાંથી એણે 18 રૂપિયાનો સાવરણો લીધો। પછી 12 ઓક્ટોબરે એટલે કે ઓક્ટોબર મહિનાની 12 તારીખે એણે 25 રૂપિયાની ફિનાઇલની શીશી લીધી। સાફસૂફ કરવું હોય બધે તો ફિનાઇલ જોઈએ ને, ફિનાઇલ નાખીને આપણે બધું પાણી બનાવીને એનાથી સાફ સફાઈ કરવું પડે ને, માખી મચ્છર એવું ન આવે એટલે। તો એણે 60 રૂપિયા હતા એમાંથી 18 રૂપિયાનો સાવરણો લીધો, 25 રૂપિયાની ફિનાઇલ લીધી। તો આ પૈસા એની પાસે હતા અને આ બધી વસ્તુ ખરીદે તો પૈસા જાય ને એની પાસેથી, તો ઓછા થાય ને। પછી 25 ઓક્ટોબરે પાછું શું થયું, તો એણે બનાવેલા કાર્ડ હતા એમાંથી 27 રૂપિયા ભેગા કર્યા એટલે વળી પાછા એમાં આવી ગયા, તો એ પૈસાનો વધારો થયો। આ બે વસ્તુ ખરીદે એમાં પૈસાનો ઘટાડો થાય એટલે બાદબાકી થાય, અને જ્યારે પૈસા ભેગા કરે એટલે એમાં ઉમેરો થાય, વધારો થાય, તો ત્યાં સરવાળો કરવાનો થાય। હવે શું કરવાનું છે, તો કુલ ભેગા કરેલા રૂપિયા શોધવાના છે। તો એણે આખા ઓક્ટોબર મહિનામાં કેટલા રૂપિયા ભેગા કર્યા એ જોવા માટે આપણે શું કરવાનું, તો જો અહીંયા જોઈએ, ભેગા કરેલા રૂપિયા એટલે જેમાં પૈસા વધતા હોય એ, તો ક્યાં ક્યાં વધે છે, 3 ઓક્ટોબરે 60 રૂપિયા ભેગા કર્યા અને 25 ઓક્ટોબરે 27 રૂપિયા ભેગા કર્યા, તો કુલ કેટલા રૂપિયા ભેગા થયા એ જોવા માટે આપણે શું કરવું પડે, આ ઓક્ટોબર 3 ઓક્ટોબરના 60 રૂપિયા અને 25 ઓક્ટોબરના 27 રૂપિયાનો સરવાળો કરવો પડે। તો જો અહીંયા આપણે લખવાનું 60 રૂપિયા 3 ઓક્ટોબરે અને અહીંયા 27 રૂપિયા 25 ઓક્ટોબરે ભેગા કર્યા, બરાબર? એટલે એ બેનો સરવાળો કરો અહીંયા વત્તાની નિશાની, અને પછી આપણે સરવાળો કરવાનો। તો શૂન્યમાં 7 ઉમેરો, તો કોઈ પણ સંખ્યામાં શૂન્ય ઉમેરો અથવા શૂન્યમાં કોઈ સંખ્યા ઉમેરો તો એની જ સંખ્યા આવે, એટલે અહીંયા 7 ના 7 અને અહીંયા 6માં 2 ઉમેરો એટલે કેટલા થાય, 6માં 2 ઉમેરો એટલે 7 અને 8, તો અહીંયા થાય 8, બરાબર? 8 વડે 8, તો કુલ કેટલા રૂપિયા ભેગા થયા, કુલ 8 વડે 7 87 રૂપિયા ભેગા થયા એમની પાસે। તો કુલ ભેગા કરેલા રૂપિયા 8 વડે 7 87, અને હવે એમાં એમ કહે છે કે કુલ ખર્ચ કરેલા રૂપિયા શોધવાના છે। તો ખર્ચ કરેલા એટલે ખર્ચ ક્યાં કરેલા હોય, કંઈક વસ્તુ લીધી હોય તો ખર્ચ થયા હોય। તો જો અહીંયા 7 ઓક્ટોબરે અને 12 ઓક્ટોબરે પૈસાનો ખર્ચો કર્યો છે એણે સાવરણો લેવામાં અને ફિલાઇનની સીસી લેવામાં, તો આપણે એ અહીંયા લખીએ છીએ। જો 7 ઓક્ટોબરે શું કર્યું, એણે 18 રૂપિયાનો સાવરણો લીધો એટલે આપણે અહીંયા 18 લખવાનું ને વિગતમાં સાવરણો, અને વત્તા આપણે 2 ભેગા કરીને ખર્ચ કરેલા રૂપિયા શોધવા છે, તો 2 વખત એણે ખર્ચ કર્યો છે તો એ 2ને ભેગા કરો તો ખબર પડે ને કે કુલ કેટલા રૂપિયા, એટલે એ 2નો સરવાળો કરીએ એટલે અહીંયા વત્તાની નિશાની, અને પછી શું છે, 12 ઓક્ટોબરે એણે 25 રૂપિયાની ફિનાઇલની શીશી લીધી એટલે અહીંયા 25 લખવાનું અને વિગતમાં ફિનાઇલની શીશી, અને પછી 2નો સરવાળો કરીએ એટલે આંકડા આપણે મૂકીએ ને અહીંયા બરાબર એકબીજાની નીચે જ મૂકવાના, એકમની નીચે એકમનો જ અંક આવે અને દશકની નીચે દશકનો જ અંક આવે એવી રીતે। હવે આ 2નો સરવાળો કરો એટલે 8માં 5 ઉમેરતા કેટલા આવે, 8 પછી 9 10 11 12 અને 13,
તો તેરમાં એકમમાં રહેલો ત્રણ અહીંયા આવે એકમમાં, અને દશકમાં રહેલો એકડો વદી તરીકે દશકના સ્થાનમાં જાય એટલે એક વદી, એટલે તેરના આમ ભાગ પડી ગયા ને, ત્રણ અહીંયા રહ્યા ને એક અહીંયા વદી ચડે, એટલે એકમાં એક ઉમેરતા બે અને બેમાં બે ઉમેરતા ચાર, થાય ને ચાર. તો અહીંયા કુલ ખર્ચ કરેલા રૂપિયા કેટલા થયા? 43 રૂપિયા. 87 રૂપિયા કુલ ભેગા થયા આખા મહિનામાં અને 43 રૂપિયા એણે ખર્ચ કરી લીધા. હવે આપણે અહીંયા શું શોધવાનું છે? ઓક્ટોબરના અંતે વધેલા રૂપિયા. તો ઓક્ટોબર મહિનો પૂરો થયો ત્યાં સુધીમાં એમની પાસે હવે કેટલા રૂપિયા બચ્યા હોય એ જોવા માટે આપણે શું કરવું પડે? પહેલાં તો ભેગા કરેલા રૂપિયા છે એ લખવા પડે. કુલ કેટલા રૂપિયા ભેગા થયા? તો આપણે આ દાખલા ઉપરથી આપણને ખબર પડી ને કે 8 7 87 રૂપિયા ભેગા થયા, બરાબર ને? એ વિગતમાં લખવાનું રૂપિયા ભેગા કરેલા, અને પછી એમાંથી ખર્ચ કરે એ ઓછા થાય ને, જેટલો ખર્ચ કર્યો એ રૂપિયામાં એમ આમાંથી જેણે વાપર્યા હોય એટલે એ ઓછા થઈ જાય, એટલે આપણે અહીંયા નિશાની કરવાની બાદબાકીની, અને ખર્ચ કરેલા રૂપિયા જે છે એ આપણે અહીંયા લખવાના. તો ખર્ચ કરેલા રૂપિયા જો અહીંયાથી આપણને મળે છે, કુલ ખર્ચ કરેલા રૂપિયા કેટલા છે? 43. સાવરણો અને ફિનાઇલની ખરીદી કરી હતી ને, એટલે અહીંયા આપણે 43 લખવાના. એમાં આંતડાની નીચે જ બરાબર ચોગડો આવે અને આ તગડો છે એ સાતડાની નીચે આવે એવી રીતે લખવાના. એ શું છે? 43 એ ખર્ચ કરેલા રૂપિયા છે, એટલે ભેગા કરેલા રૂપિયામાંથી ખર્ચ કરેલા રૂપિયા બાદ કરો તો કેટલા વધે એ ખબર પડે. એટલે ચાલો બાદબાકી કરીએ, તો 7 માંથી 3 જાય તો કેટલા વધે? 3 પછી 4 5 6 અને 7, એટલે કેટલા થયા? 4. એટલે અહીંયા આપણે લખીએ 4, અને 8 માંથી 4 બાદ કરો તો 4 પછી 5 6 7 અને 8, તો અહીંયા પણ 4 વધે છે. 8 માંથી 4 જાય તો 4 અને 7 માંથી 3 જાય તો પણ 4. તો આખા ઓક્ટોબર મહિનાની અંતે એમની પાસે કેટલા રૂપિયા વધેલા છે? 44 રૂપિયા. તો આવી રીતે તમારે પણ કંઈક વસ્તુ લેવા જાઓ ત્યારે તમારી પાસે કેટલા રૂપિયા હતા, કેટલા રૂપિયાની વસ્તુઓ ખરીદી અને કેટલા રૂપિયા વધ્યા એ સરવાળા બાદબાકી કરીને શીખવાનું હોય છે. શીખી જશો ને બધાએ? ચાલો હવે આપણે આગળ બીજું જોઈએ. હવે આ ચકાચક ટોળીના બાળકો છે ને, એ લોકોએ બગીચામાં જે ઝાડ વાવેલા હોય ને એની ગણતરી કરી. તો જો અહીંયા ઝાડ આપેલું છે શેનું છે? નાળિયેરીનું છે. તો જો મેં બાજુમાં નાળિયેરી એવું લખ્યું છે, એ ઝાડ કેટલા છે? નાળિયેરીના 90 ઝાડ છે. પછી જો આ પીપળાના ઝાડ છે, તો પીપળાના ઝાડ મેં અહીંયા પીપળો એવું લખેલું છે, પીપળાના ઝાડ કેટલા છે? 75. પછી જો આવું વડવાઈવાળું હોય, વડનું ઝાડ હોય, એટલે મેં અહીંયા લખેલું છે વડનું ઝાડ, તો વડના ઝાડની સંખ્યા 82 છે. પછી જો અહીંયા એક બીજું એક ઝાડ આપેલું છે, બરાબર, એની સંખ્યા છે 6 8 68. જો બધા કરતાં એની સંખ્યા ઓછી દેખાય છે, આ 90 છે, આ 75 છે, આ 82 છે અને એની સંખ્યા 68 છે, તો બધા કરતાં ઓછું છે ને, એટલે અહીંયા મેં લખી નાખ્યું છે કે સૌથી ઓછી સંખ્યામાં. અને પછી અહીંયા બીજું એક ઝાડ છે જુઓ, તો એ ઝાડમાં એની સંખ્યા છે 94. એ ઝાડ 94 જ છે, એટલે 94 છે એ સૌથી વધુ છે ને, આ બધાએ કરતાં 94ની સંખ્યા વધારે છે. તો જો આ બધાએ ઝાડ છે એમાં સૌથી ઓછી સંખ્યા આ વૃક્ષની છે અને આ વૃક્ષની સંખ્યા સૌથી વધારે એટલે કે 94 છે. હવે આપણે એના ઉપરથી અહીંયા ખાલી જગ્યાઓ પૂરવાની છે, અને એમાં આપણે જે 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 વિગતો ઘટે છે એ લખવાની છે. જો અહીંયા નાળિયેરીનું ઝાડ આપેલું છે કે નાળિયેરીના ઝાડ કરતાં વડના ઝાડ વધારે છે, છે ને? નાળિયેરી કરતાં વડના ઝાડ વધારે છે. જો અહીંયા આપણને થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે. જો નાળિયેરીના ઝાડ તો 90 છે અને વડના ઝાડ છે તો એ 82 છે, તો એ નાળિયેરી કરતાં વધારે ન થાય ને વડ, તો આ કરતા શબ્દ છે જે નાળિયેરીના ઝાડ, તો પછી અહીંયા વડના ઝાડ કરતાં વધારે, તો અહીંયા કરતા શબ્દ છે ને અહીંયા આવે. જો અહીંયા કરતા શબ્દ છે ને અહીંયા આવે, બરાબર, તો વાક્ય સાચું બને. નાળિયેરીના ઝાડ વડના ઝાડ કરતાં વધારે હતા, બરાબર ને? નાળિયેરીનું ઝાડ વધારે છે, 90 છે એ વધારે કહેવાય ને, અને વડના ઝાડ 82 છે એ ઓછા કહેવાય. તો કેટલા વધારે હતા, બરાબર? તો એ આપણે અહીંયા લખવાનું છે. તો આપણે પહેલાં અહીંયા સંખ્યા લખીશું બધાની. નાળિયેરીના ઝાડ 90 છે અને વડના ઝાડ 82 છે, બરાબર? તો હવે એની બાદબાકી કરીએ, વધારે હોય એમાંથી ઓછા બાદ થાય, તો નાળિયેરીની સંખ્યા 90 છે અને વડની સંખ્યા 82 છે, તો બાદબાકી કરો બેની, બાદબાકીની નિશાની. હવે અહીંયા 0 માંથી 2 થશે નહીં, તો આપણે એક દશક લેવો પડે આની પાસેથી, એટલે 9 ઉપર થઈ જાય 8 અને એ દશક અહીંયા આવે એટલે અહીંયા બની જાય 10. તો 10 માંથી 2 બાદ કરતાં કેટલા વધે? 10 અને 9 જાય એટલે 8 વધે.
અને અહીંયા આઠમાંથી આઠ જતા શૂન્ય વધે, બરાબર? તો નાળિયેરીના ઝાડ વધુ છે, કેટલા વધુ છે? તો આઠ. તો આપણે અહીંયા જવાબમાં લખવાનું છે આઠ, બરાબર? તો અહીંયા આપણે આઠ અડે આઠ લખવાનું છે, બરાબર? ત્યાર પછી અહીંયા આપેલું છે સૌથી ઓછી સંખ્યામાં છે તે ઝાડનું ચિત્ર દોરો. તો અહીંયા તમારે આ ઝાડનું ચિત્ર દોરવાનું છે, સૌથી ઓછું છે ને. પછી અહીંયા આપેલું છે સૌથી વધારે સંખ્યામાં છે તે ઝાડનું ચિત્ર દોરો. તો અહીંયા આ ઝાડ છે એ સૌથી વધારે જ છે, જો એ 94 છે, 90, 75, 82, 68, આ તો 94 છે. તો એ સૌથી વધુ છે, સૌથી વધુ સંખ્યામાં, બરાબર? તો આ જે આ સૌથી ઓછી સંખ્યાનું ચિત્ર છે એ આપણે આ વૃક્ષનું ચિત્ર આજે છે એનું ચિત્ર અહીંયા દોરવાનું છે. સૌથી વધુ ઝાડ જે વધારે ઝાડ છે એ ચિત્ર જે છે એ આપણે અહીંયા દોરવાનું છે, બરાબર? હવે આપણને શું કીધેલું છે કે આ જે છેલ્લું પીપળાનું ઝાડ છે બીજા નંબરનું એ અહીંયા આપેલું છે. જો પીપળાના ઝાડની સંખ્યા 100 કરવા બાળકોએ વધુ ઝાડ વાવ્યા, એટલે એ જેટલા પીપળાની સંખ્યા કેટલી છે 75 છે, બરાબર? હવે 75 ઝાડ છે એને 100 બનાવવા છે તો એટલા ઝાડ એણે વધારે વાવવા પડે ને. તો એણે કેટલા ઝાડ વધુ વાવ્યા એ આપણે ગણતરી કરીને અહીંયા લખવાનું છે. તો એને કુલ સંખ્યા કેટલી કરવી છે 100, બરાબર? તો 100 કુલ સંખ્યા કરવાની છે. તો અહીંયા 100 લખ્યા આપણે ને અહીંયા કુલ સંખ્યા કરવા માટે. અને હાલના ઝાડની સંખ્યા કેટલી છે? તો હાલના પીપળાના ઝાડની સંખ્યા 75 છે ને. તો આપણે એ 100માંથી 75 બાદ કરીએ ને એટલે આપણે જેટલા ઝાડ વધુ વાવવાની જરૂર છે ને એ આપણને અહીંયા સંખ્યા મળે. કુલ કરવાના છે 100 અને 75 તો છે જ હાલમાં, તો એમાંથી બાદ કરો એટલે ખ્યાલ આવે ને કે કેટલા ઝાડ વધુ વાવવા પડશે. તો 100માંથી 75 બાદ કરવાના છે તો આપણે શું કરશું? પહેલાં તો શૂન્યમાંથી 5 નહીં જાય, શૂન્યમાંથી 7 નહીં જાય, તો આપણે અહીંયા દશક લેવો પડે. તો શૂન્ય પાસેથી તો કાંઈ નથી, તો એની પાસેથી દશક તો લેવાય નહીં, એટલે આપણે કોની પાસેથી લેવાનો? અહીંયા એક પાસેથી દશક લ્યો એટલે અહીંયા થઈ જાય, એક દશક હોય ને એ જતો રહીએ એટલે અહીંયા થઈ જાય શૂન્ય. અને અહીંયા જે આની પાસેથી આપણે દશક લેવો છે ત્યાં આપણે દશક અહીંયા આવી જાય એટલે 10 થઈ જાય, અહીંયા શૂન્યની બદલે 10 થઈ જાય ને. અને અહીંયા જે વચ્ચે જે શૂન્ય આવે છે જેની પાસેથી આપણે દશક નથી લઈ શકતા ત્યાં શું કરવાનું? તો ત્યાં 9 મૂકવાનું. શું મૂકવાનું? 9. જ્યારે પણ આવું થાય કે વચ્ચે આપણે જેની પાસેથી દશક લેવાનો હોય ત્યાં શૂન્ય આવી જતું હોય ને આપણે એના પછીની સંખ્યા પાસેથી દશક લેતા હોઈએ ત્યારે શું કરવાનું? કે વચ્ચેનું જે શૂન્ય હોય એક છે અહીંયા, તો હજી કદાચ બીજા એ શૂન્ય આવતા હોય તો એની ઉપર આપણે 9 મૂકવાના, બરાબર? અહીંયા તો લઈ લીધો આપણે દશક એટલે અહીંયા 0 થઈ ગયો, અહીંયા એ દશક આવી ગયો અને આ શૂન્ય છે એની ઉપર આપણે 9 મૂકવાનો. શું મૂકવાનું? 9. હવે આ 10 છે એમાંથી 5 બાદ કરો એટલે કેટલા થાય? 5. હવે અહીંયા તો 9 થઈ ગયો, 9માંથી 7 બાદ કરો તો 2. તો આપણને જવાબ શું મળે છે? અહીંયા તો શૂન્ય જ છે, તો શૂન્ય તો શૂન્યનું તો શૂન્ય જ આવે એટલે કુલ સંખ્યા કેટલી થઈ? 25. તો એણે 25 ઝાડ વધુ વાવ્યા હશે તો એ સંખ્યા 100 બને. હવે આ દાખલો આપણો સાચો છે કે ખોટો એ જોવા માટે આપણે શું કરવાનું? તો આપણી જે જવાબ આવ્યો ને એ જવાબને પહેલાં લખવાનો, પછી એમાં આપણે આ જે સંખ્યા છે ને બાદ કરેલી સંખ્યા એટલે કે 75 એમાં ઉમેરવાનું. ઉમેરો અને જો ઉપરની સંખ્યા એ જવાબમાં આવે તો આપણો દાખલો સાચો. ચાલો જોઈએ આવે છે કે નહીં. તો 5માં 5 ઉમેરો તો 5 ને 5 10, 10ની શૂન્ય થાય અને વધી 1 ચડે ને 10માંથી આ શૂન્ય અહીંયા રહી અને વધી અહીંયા ચડે એટલે 1 વધી, તો 2માં 1 ઉમેરો તો 3 અને 3માં 7 ઉમેરો તો 10 થાય ને, એટલે અહીંયા 10. હવે આગળ કંઈ છે નહીં એટલે આપણે આગળ વધી ચડાવવાની નથી, 10ના 10 જ અહીંયા લખવાના છે. તો આવી ગયો જવાબ 100. આ સંખ્યામાં આ સંખ્યા ઉમેરતા આપણને આ ઉપરની સંખ્યા મળી તો આપણો દાખલો સાચો છે. તો આવી રીતે તમે બાદબાકીના દાખલાને ચેક કરી શકો કે સાચા છે કે ખોટા છે. તો કેટલા ઝાડ અહીંયા વાવ્યા? આપણો જવાબ શું આવેલો હતો? 25 ઝાડ વધુ વાવ્યા, તો અહીંયા આપણે ખાલી જગ્યામાં 25 લખ્યા. આ જે દાખલો છે રાઉન્ડ કરેલો મેં એ તો આપણો દાખલો ચેક કરવા માટે તમને શીખવ્યું કે દાખલો ચેક કેવી રીતે કરાય, સાચો કે ખોટો, બરાબર? બાદબાકીમાં તમને કદાચ કંઈ શંકા જાય તો તમે આવી રીતે ચેક કરી શકો. તો તમારે પણ તમારી ગણિત ગમતની બુકમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે શીખ્યા ને એ બધું જ આ ડાયરીમાં સરવાળા બાદબાકી, પછી આ વૃક્ષોની ગણતરી, એના સરવાળા બાદબાકીને અહીંયા ઝાડના ચિત્ર દોરવાના છે, બરાબર? તો આ બધું જ તમારે તમારી ગણિત ગમતની જે બુક છે એમાં લખવાનું છે. તો લખશો ને બધાએ? સારું, ચાલો ત્યારે આવજો.